વેલકમ બેક. શું 10 મિનિટ માસ્ક ન પહેરો તો કોરોનાનો ચેપ લાગી શકે? શું એકવાર કોરોના થયો હોય તે દર્દીને બીજી વખત કોરોના થઈ શકે ખરા? આવા જ મહત્વના પ્રશ્નોના જવાબ આપશે જાણીતા તબીબ ડોક્ટર તેજસ પટેલ. તો જોઈએ તેજસ પટેલ સાથેની ખાસ વાતચીત. કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે કોરોનાના સંક્રમિત થયેલા વ્યક્તિઓને બીજી વખત કોરોના થવાની શક્યતાઓ પણ કેટલી રહેતી હોય છે તે પણ એક વિચારવા જેવી બાબત બનતી હોય છે. આપણી સાથે જાણીતા કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર તેજસ પટેલ છે, તેમની સાથે વાત કરીશું. તેજસભાઈ, કયા પ્રકારે શક્યતા રહેતી હોય છે કે જો કોરોના એક વખત થઈ જાય તો બીજી વખત થવાની શક્યતા છે કેસમાં? એક વખતે જે વ્યક્તિને કોરોના થઈ જાય એમાં મોટાભાગના કેસમાં કોરોનાની સામેના એન્ટીબોડી એ વ્યક્તિમાં ડેવલપ થઈ જાય, અને એન્ટીબોડી ડેવલપ થાય તો એ નેચરલ પ્રોટેક્શન ફરી વખતે કોરોનાની ઇન્ફેક્શન થવા માટે હોય. પણ એવા કેસ અમુક વિશ્વમાં નોંધાયા છે કે જેમાં તમારે આ ટાઈપના કેસની અંદર ફરી વખત પણ થયું હોય, બરાબર છે? એટલે બહુ ઓછા ચાન્સ, પણ બિલકુલ નેગ્લિજિબલ ના ગણાય, બરાબર છે? જો જોઈએ તો સામાન્ય રીતે કોઈ પણ કેસમાં લોકોને એવો ભય પણ રહેતો હોય છે કે કોઈ પોઝિટિવ વ્યક્તિના તેઓ સંપર્કમાં આવ્યા તો તેઓને કોરોના થવાની શક્યતાઓ કેટલી રહેતી હોય છે, અને ખાસ કરીને તેઓએ માસ્ક પહેર્યું હોય અથવા તો થોડો ટાઈમ ના પહેર્યું હોય તો આનું ગણિત કયા પ્રકારનું હોય છે? આ વસ્તુ બહુ જ અગત્યની છે કે ક્લોઝ કોન્ટેક્ટ, કોરોનાની સંક્રમિત થયેલી વ્યક્તિના સંપર્કમાં આવેલી વ્યક્તિ ક્યારે ક્લોઝ કોન્ટેક્ટ કહેવાય, અને ક્લોઝ કોન્ટેક્ટ હોય તો એમાં કોરોના થવાની શક્યતા છે. 6 ફૂટથી ઓછા ડિસ્ટન્સમાં કોરોનાથી સંક્રમિત થયેલી વ્યક્તિના સંપર્કમાં કોઈ વ્યક્તિ માસ્ક પહેર્યા વગર જો 10 મિનિટ કે એથી વધુ સમય રહે તો એને ક્લોઝ કોન્ટેક્ટ કહેવાય. તો એ વ્યક્તિએ ધ્યાન રાખવું જોઈએ અને પોતાનું ટેસ્ટ અમુક ટાઈમે ટેસ્ટિંગ કે એવું કંઈ કરાવવું જોઈએ જો પીરિયોડિકલી તકલીફ ઊભી થાય. અચ્છા, જોઈએ તો હવે અમદાવાદમાં કેસ ઘટી રહ્યા છે, લોકો બિંદાસ બની રહ્યા છે કે હવે કોરોના જાણે કે ખૂબ જ એના કેસ ઘટી ગયા છે એવું લોકોને લાગી રહ્યું છે. શું ફરી એક વખત કોરોનાનો રેશિયો જે પ્રકારે હતો તે પ્રકારે વધી શકે ખરો? હવે એ ધ્યાન તો રાખવું જ પડે, અને એમાં આ બેઝિક વસ્તુઓનું જ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે જે હમણાં કહ્યું કે તમે બંને ત્યાં સુધી ક્લોઝ કોન્ટેક્ટ એવોઈડ કરવા જોઈએ, અને બંને ત્યાં સુધી તમારું હેન્ડ સેનિટાઇઝેશન પ્રોપરલી મેન્ટેન કરવું જોઈએ, બરાબર છે? અને માસ્ક પહેરવાનું એક એક જેને કહેવાય કે વે ઓફ લાઈફ જ અત્યારે કરવા જેવું છે. અત્યારની પરિસ્થિતિ અમદાવાદની ખાસી સારી દેખાઈ રહી છે કે સિટીના એરિયામાં, વોલ એરિયામાં તો હાર્ડલી થોડા કેસ નીકળે છે, કારણ કે એવું લાગે છે કે સબ ક્લિનિકલ કે ક્લિનિકલ લેવલે ઘણા બધા લોકો સંક્રમિત થઈ ગયા છે અને એક પ્રકારની રિજિયોનલ હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થયું એવું લાગે છે. બહારના ભાગમાં થોડા ઘણા કેસ દેખાઈ રહ્યા છે, બહારના ભાગમાં એ ગીચતા નથી અને લોકો પણ થોડું ધ્યાન વધારે સારી રીતે રાખી રહ્યા છે, એટલે જે હેવોક સિટી એરિયામાં તો એ ટાઈપનો હેવોક અહીંયા જોવા નથી મળી રહ્યો. પણ તે છતાંય કોન્ફિડન્સ રાખવો જોઈએ અને કોન્ફિડન્સથી કામ પર પણ જવું જોઈએ. જે આપણે અનલોક 1 અનલોક 2 જે સરકારે કર્યા છે એનો એડવાન્ટેજ લઈને તો જ આખી આ ઇકોનોમીને બધું રોલ થશે પ્રોપરલી. પણ આ કોન્ફિડન્સમાંથી ઓવર કોન્ફિડન્સમાં આપણે શિફ્ટ ના થવું જોઈએ, અને ઓવર કોન્ફિડન્સ ડિઝાસ્ટ્રસ થઈ શકે. જે રીતે જોઈએ તો હોસ્પિટલોમાં વ્યવસ્થા પર્યાપ્ત માત્રામાં છે, પરંતુ આઈસીયુ બેડ મળતા નથી. કેસ ભલે ઘટ્યા હોય પરંતુ આઈસીયુ બેડ અવેલેબલ નથી. એનો મતલબ એવું માની શકાય કે ક્રિટિકલ કેસમાં કેટલેક અંશે વધારો થયો હોય? એવું છે કે હોમ આઇસોલેશનની પોલિસી કોવિડ ટાસ્ક ફોર્સે જે બનાવી, એટલે હું પણ એનો મેમ્બર હતો, એના કારણે ઘણા બધા કેસ હોમ આઇસોલેશનમાં જાય છે. અને એ પોલિસી બનાવવા પાછળનો હેતુ જ એ હતો કે ખરેખર મોડરેટ કે સિવિયર સિમ્ટમ્સવાળા પેશન્ટને જ હોસ્પિટલમાં એડમિટ કરો. હવે એ લેવલે જ્યારે પેશન્ટ પહોંચ્યો હોય તો એમાંના ઘણા બધા પેશન્ટને આઈસીયુ કેરની જરૂર પડી શકે, એના કારણે આઈસીયુના બેડની ઘણી વખત અછત સર્જાય છે. પણ એમાં પણ હું માનું છું ત્યાં સુધી અમદાવાદમાં તો એક લેવલનું કમ્ફર્ટ લેવલ આવી ગયું છે કે અત્યારે મળી તો જાય છે બેડ. હાલમાં જે સુરતમાં સ્થિતિ સર્જાઈ છે, એવું કહી શકાય કે હવે સુરત બાદ કદાચ બીજા કોઈ સ્ટેટમાં, બીજા કોઈ શહેરમાં પણ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે, અથવા અમદાવાદમાં ફરી એક વખત એ જ પ્રકારનો ઉછાળો કેસમાં આવી જાય? સેકન્ડ વેવની શક્યતા બિલકુલ નકારી ના શકાય, એના માટે ધ્યાન તો રાખવું જ પડે. પણ તમે દરેક વાયરસની જે પેટર્ન જુઓ, અને બીજી જગ્યાઓએ સ્પ્રેડ ના થાય એવું પણ ના કહી શકાય,
પણ વાયરસના સંક્રમણની પેટર્ન જુઓ તો સ્વાઇન ફ્લૂને બાદ કરતાં 1918-20માં જે સ્વાઇન ફ્લૂ જે થયો હતો એમાં પહેલાં સંક્રમણ કરતાં બીજું જે સંક્રમણ હતું એ વધુ ઘાતક હતું. એ સિવાયના છેલ્લા 100 વર્ષની તમે વાયરસના એપિડેમિક્સ કે એની પેટર્ન તમે તપાસો, એ ચિકનગુનિયા હોય કે ડેન્ગ્યુ હોય કે સ્વાઇન ફ્લૂ હોય આ કોઈ બી, તો એમાં તમે એક વસ્તુ ચોક્કસ જોઈ શકો છો કે પહેલાં સંક્રમણ કરતાં બીજું સંક્રમણ ઓછું ઘાતક હોય છે અને બીજા કરતાં ત્રીજું ઓછું. એટલે વાયરસ ધીરે ધીરે નબળો પડે, મ્યુટેટ થાય આ બધું. એટલે એ જોતાં એવું લાગે છે કે ભલે ફરી વખત કે બીજી વખત કે ત્રીજી વખતના આ થશે સંક્રમણ, તોય પણ અત્યારના જે એપ્રિલ મહિનામાં જે પરિસ્થિતિ હતી એવી પરિસ્થિતિનું નિર્માણ મોટે ભાગે હવે થવાના ચાન્સ ઓછા લાગે છે. અચ્છા, ટૂંકમાં વાયરસ નબળો આવનારા સમયમાં પડી શકે તેવી શક્યતા છે? ઓલરેડી નબળો પડતો હોય એવું આપણા જે ઇન્ફેક્શિયસ ડિઝીઝના જે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ જે છે એમાં જ હું ખાસ ડૉક્ટર અતુલ સાથે ટચમાં રહું છું અને એ આવા દર્દીઓને ખૂબ વધારે પ્રમાણમાં ટ્રીટ કરે છે, તો એમનું પોતાનું જ ઓબ્ઝર્વેશન છે, એમનું પણ એમ કહેવું છે કે જે દર્દીઓમાં દવાનો રિસ્પોન્સ આવવામાં ઘણી વાર લાગતી હતી એ રિસ્પોન્સ તરત આવવા માંડ્યો છે અને એના કારણે મોર્ટાલિટી રેટ જે ઘણો બધો વધારે ગયો હતો એ હવે ઘણો ઓછો થઈ ગયો છે અને આપણી પાસે હવે આર્મામેન્ટરીમાં સારી દવાઓ પણ છે. ટોસિલિઝુમેબ વચ્ચે વચ્ચે એની અછત થાય છે પણ છે તો ખરી જ, રેમડેસિવિર આ બધી દવા અને ઓફકોર્સ સ્ટીરોઇડ, આના કારણે મોર્ટાલિટી રેટ અર્લી ડિટેક્શન, ખાસ તો ઓપીડી બેઝ પર ટેસ્ટિંગ અલાઉ થયું છે એના કારણે તમે વાયરસનો કેસ હોય ઉધરસ ખાંસી શરદી તાવ એમાં કોવિડ વર્સિસ નોન કોવિડનું ડિફરન્શિએશન થઈ જાય તો કોવિડ સ્પેસિફિક ટ્રીટમેન્ટ કોવિડ પોઝિટિવ પેશન્ટને આપી શકાય, જેમાં તમે આ સ્ટીરોઇડ છે કે ટોસિલિઝુમેબ છે કે રેમડેસિવિર જે બીજા કશામાં આપવાની ના હોય એ બહુ મોટો ફરક. ટોસિલિઝુમેબ કે રેમડેસિવિરની અછત સર્જાય છે તે સ્વાભાવિક છે, સાથે જ આ દવા કયા દર્દી માટે યોગ્ય છે અને કયા દર્દીને આ ન આપવી જોઈએ, કારણ કે લોકોમાં આ બાબતની એવી ગેરમાન્યતા છે કે આ જાણે કે કોરોનાની દવા જ છે આવું લોકો માની બેઠા છે, આ બાબતે શું? જો કોરોના વાયરસની સ્પેસિફિક હજુ સુધી કોઈ દવા નથી, અત્યારે આપણે કોરોનાના કોમ્પ્લિકેશન થતા હોય અટકાવવા કાં તો કોમ્પ્લિકેશન થઈ ગયા હોય તો કોમ્પ્લિકેશન ટ્રીટ કરવા માટે આ દવાઓ વાપરીએ છીએ કે સાઇટોકાઇન સ્ટોર્મ જેને લઈને શરીરની અંદર ચારે બાજુ બધે ક્લોટ થાય, સ્ટ્રોક થઈ શકે, હાર્ટ એટેક આવી શકે, બીજે બધે ક્લોટિંગ થાય, આ પ્રિવેન્ટ ફેફસાની અંદર ક્લોટિંગ થાય, આને પ્રિવેન્ટ કરવા માટે ટોસિલિઝુમેબ જે છે એ જે ઇન્ટરલ્યુકિન 6 ઇનહિબિટર એ આપવામાં આવે છે. રેમડેસિવિર વાયરલ લોડ ઓછો કરી આપે છે એટલા માટે જે એના સિમ્ટમ્સ ઓછા થાય છે અને રેમડેસિવિરમાં એવું પણ પ્રૂવ થયું છે કે હોસ્પિટલ સ્ટેની જે લેન્થ છે એ પણ ઓછી કરે છે. એટલે અને સ્ટીરોઇડ ઓફકોર્સ કે સ્ટીરોઇડના જે 6000 કેસનો જે ડેટા આવ્યો સ્ટડીનો જે અમેરિકામાં એમાં પણ એ લોકોએ કહ્યું કે એમાં પણ મોર્ટાલિટી બેનિફિટ ઘણા બધા પેશન્ટ જે વેન્ટિલેટર પર હતા એ લોકોમાં થયો અને એમાં ઘણા બધા બચી ગયા છે. જે પ્રકારે જોઈએ તો શરૂઆતના તબક્કે જ્યારે કોરોનાની શરૂઆત હતી ત્યારે લોકોને એમ હતું કે ગરમીના કારણે વાયરસ મૃત્યુ પામશે, હવે લોકોને એમ છે કે વરસાદ આવ્યો તો ચોમાસામાં નબળો પડી જશે, આ બાબત કેટલી અને કેટલા અંશે યોગ્ય? ના, પણ એક વસ્તુ પ્રજાએ પણ સમજવાની જરૂર છે, આ પેન્ડેમિક છે અને આ ભારત દેશનો પ્રોબ્લેમ નથી, આખી દુનિયાનો પ્રોબ્લેમ છે અને આ વાયરસ કાર્પેટની જેમ આખી પૃથ્વી ઉપર અત્યારે ફેલાયેલો છે અને સૂર્યપ્રકાશથી આ વાયરસ 5 મિનિટની અંદર ડિસ્ટ્રોય થાય છે એવું તારણ જ્હોન હોપકિન્સ ઇન્સ્ટિટ્યૂટના સાયન્ટિસ્ટ, જ્હોન હોપકિન્સ એટલે બહુ મોટું રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગણાય દુનિયાનું અમેરિકામાં છે બાલ્ટિમોરનું, એમનો ડેટા છે અને એ ડેટા જે હોમલેન્ડ સિક્યોરિટી જે અમેરિકાની સૌથી ઉચ્ચ કક્ષાની સંસ્થા છે આ પ્રકારના પ્રોબ્લેમ ડીલ કરવા, એમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પની હાજરીમાં આ ડેટા આખો પબ્લિશ થયેલો છે તેને એનું અને એ લોકોએ આ ડેટા ઉપર ડિસ્કશન કરેલું છે. પણ તમે સમજો કે સૂર્યપ્રકાશ આ રૂમની અંદર સૂર્યપ્રકાશ નથી પડતો, ઘણી બધી જગ્યાઓ એવી છે જે ઘરોમાં સૂર્યપ્રકાશ નથી જતો, સૂર્યપ્રકાશ જ્યાં પડે ત્યાં સૂર્યપ્રકાશ પોતે નહીં પણ એમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ રેઝ છે આ વાયરસને મારે છે. એટલે લોકોમાં એવી ગેરમાન્યતા છે કે સૂર્ય આટલો બધો 44 ડિગ્રી થયું તો એ કેમ નથી ગયો, પણ એવી ઘણી જગ્યા છે કે જ્યાં એ અલ્ટ્રાવાયોલેટ રેઝ નથી જતા એ એરિયામાં તો વાયરસ એની જે જીવવાની જે કેપેસિટી છે એ પ્રમાણે જીવવાનો જ છે. બીજું કે હ્યુમિડિટીનો બી ડેટા આ જ્હોન હોપકિન્સના સાયન્ટિસ્ટે આપેલો છે કે હ્યુમિડિટી જ્યારે ભેજનું પ્રમાણ વધે ત્યારે હવા નોર્મલ કરતાં ભારે થાય અને જ્યારે ઉધરસ ખાય માણસ
કે તો એના જે ડ્રોપલેટ્સ નીકળે સ્નીઝિંગ કરે એ ડ્રોપલેટ્સ જે નોર્મલ સંજોગોમાં એક લેવલ સુધી ટ્રાવેલ કરતા હોય એ ભારે હવામાં ટ્રાવેલ કરવામાં એમને તકલીફ પડે એટલે ઓછા ડિસ્ટન્સ સાથે ટ્રાવેલ કરે એટલે એ ડ્રોપલેટ બહુ બધી વ્યક્તિને સંક્રમિત ના કરી શકે એટલા માટે હ્યુમિડિટીની અંદર આ વાયરસની જે કહેવાય સિવિયરિટી ઓછી થાય છે એ પ્રકારનું તારણ છે એટલે બધાને એવું છે કે સૂર્યપ્રકાશ કે હ્યુમિડિટીથી ઘણો ફરક પડ્યો છે જુઓ તમને કહું નહીતર તો અમદાવાદમાં હજુ ડબલ કેસ થવા જોઈતા હતા કેમ ઢીલું પડ્યું છે આ બધી જ વસ્તુઓ આ બધા ફેક્ટર કામ કરે છે અને એક વસ્તુ સમજી લેવાની જરૂર છે કે પ્રજાએ ધીરજ તો રાખવી જ પડશે ડૉક્ટર ડૉક્ટરનું કામ કરે છે સરકાર સરકારનું કામ કરે છે અને પ્રજાજનોએ ડૉક્ટરમાં હોસ્પિટલોમાં અને ગવર્મેન્ટની કે કોર્પોરેશનની જે જે આખી સિસ્ટમ છે એમાં ભરોસો રાખવાની જરૂર છે. અચ્છા જોઈએ તો જે પ્રકારે વાયરસ સક્રિય થઈ રહ્યો છે સમગ્ર દેશની વાત કરીએ તો ક્યાં સુધીમાં કેટલેક અંશે રાહત મળે એવું હાલના તબક્કે કેટલાક એક્સપર્ટો માની રહ્યા છે કે કેટલો સમય આ મહામારીનો લોકોએ ફેસ કરવી પડશે? એવું છે કે આના ઉપર કોઈ પણ પ્રકારનું અનુમાન ખૂબ કોન્ફિડન્સ સાથે કરવું દુનિયાના કોઈ એક્સપર્ટ માટે શક્ય નથી. આ વસ્તુ પણ બહુ ક્લિયર હોવી જોઈએ. પણ તમે બીજા બધા દેશના અને જે સંક્રમિત શહેરના ગ્રાફ જુઓ કે આ ચાલુ થયું પીક ઉપર પહોંચ્યું અને પછી પડ્યું અને પછી પ્લેટો ઉપર થોડું થોડું ચાલ્યા કરે છે એ પછી ન્યુયોર્ક હોય કે ન્યૂજર્સી હોય કે ઇટાલીનું લોમ્બોર્ગી હોય કે મિલાન હોય કે રોમ હોય કે સ્પેનનું મેડ્રિડ હોય આ બધાના જે ગ્રાફ છે એનો સ્ટડી કર્યા પછી એને આપણા ભારત દેશના અમદાવાદ કે દિલ્હી કે મુંબઈના ગ્રાફ પર તમે સુપર ઇમ્પોઝ કરો એવું કરો અને એ પ્રમાણે એની પેટર્ન જુઓ તો એવું લાગે છે કે સપ્ટેમ્બર એન્ડ કે બહુ બહુ તો દિવાળી સુધીમાં એક લેવલનું કમ્ફર્ટ લેવલ જે બીજી બધી જગ્યાએ આવ્યું છે એ લેવલનું કમ્ફર્ટ લેવલ આપણા ત્યાં આવશે. હાલના તબક્કે કોરોનાના કેસ અને તેની સ્થિતિ જોતા એના મૃત્યુઆંક જોતા એવું લાગી રહ્યું છે કે લોકડાઉનથી કેટલો અંશે લાભ થઈ શકે? લોકડાઉન એ આન્સર હવે તો દેખાતો જ નથી. સી લોકોએ સ્વયંભૂ શિસ્ત રાખવાની જરૂર છે. તમે ઘરમાં બેસી રહો પછી જ્યારે લોકડાઉન ખુલે પછી સંપૂર્ણ શિસ્તના ધજાગરા ઉડાડી દો સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડો તમે માસ્ક બી ના પહેરો તમે ગમે ત્યાં બહાર ગંદવાડો કરો થૂંકો તો પછી આ બધું લંબાયા જ કરશે. અને લોકડાઉન ક્યાં સુધી? આના કારણે જે આર્થિક પાયમાલી ઊભી થાય છે પ્રજામાં એ ઓછી છે. એટલે જ્યારે મને આનંદ એ વાતનો છે કે અનલોક વન જ્યારે ચાલુ થયું ત્યારે મને ખરેખર એવું હતું કે પ્રજા એટલી બધી ડરી ગઈ છે કે લોકો હવે જલ્દી કામ કરવા બહાર નહીં નીકળે. પણ મને બહુ આનંદ થયો કે લોકોમાં કોન્ફિડન્સ છે કે ભાઈ કામ તો કરવું જ પડશે જઈશું ક્યાં. પણ એ કોન્ફિડન્સ કંઈક કંઈક વખત એવું લાગે છે કે ઓવર કોન્ફિડન્સમાં કન્વર્ટ થતો એવું લાગે છે. મને એવું લાગે છે કે ગભરાયા વગર કોન્ફિડન્સ સાથે સંપૂર્ણ જે શિસ્ત રાખી અને જે નિયમો આપણે નક્કી કરેલા છે એ નિયમોનું ચુસ્તપણે પાલન કરી બીજા લોકો પાસે પણ કરાવી જે ના કરતા હોય અને આપણે આપણું કામ ચાલુ જ રાખવું જોઈએ. આ દેશને પાછો આપણે પહેલાંની જેમ ટોપ ગિયરમાં મૂકવાનો છે એનું અર્થતંત્ર અને બધું જ. અને એના માટે આ કરવું અતિ આવશ્યક છે. અને ગભરાઈને ઘરે બેસી રહેવાથી કે લોકડાઉન લંબાયા કરવાથી આનો કોઈ આન્સર જ નથી. ટૂંકમાં કહીએ તો લોકોએ જાગૃત થવાની જરૂર છે અને જો લોકો જ જાગૃત થશે તો આ મહામારીને માત આપવામાં ખૂબ જ સરળતા રહેશે. કેમેરામેન તૌસિફ મલિક સાથે જિજ્ઞેશ પટેલ, TV9 અમદાવાદ.